विद्यार्थी मित्रों, बेसिक एंजीनियरिंग ड्रॉइंग ना ऑनलाइन सेशन में तमारो स्वागत छे। अपने शीट नंबर 4 एंजीनियरिंग कोर्स 2 चाली रही छे, जेनो प्रॉब्लम 3 छे, ड्रो एंड इन्वोल्यूट फॉर अ सर्कल ऑफ 40 mm डायमीटर। तो आपने दोरिए चलो। विद्यार्थी मित्रों, अपन ने डेटा में कीधु से ड्रो एंड इन्वोल्यूट दौरवानुं छे सर्कल नो, के जे सर्कल नो डायमीटर तमने आपे छे 40 mm। तो 40 mm डायमीटर नो एक सर्कल दौर्यो, एना बॉटम थी आपणे एक होरिजोनल लाइन दौरी। ए लाइन केटली दौरवानी? तो पाई इंटू डी जेटली, जे आपणी प्रॉब्लम नंबर 1 मां पण डिस्कस करी हती। पाई इंटू डी, तो पाई इज इक्वल टू 3.40 इंटू डी 40 mm। तो जे जवाब आवे तो पाई इंटू डी 3.40, तो 125 इंटू 125.6 mm। आटली लाइन दौरवानी आपणे, जे एनी पेरिमीटर कहेवाय। आ कोईपण प्रॉब्लम में याद रखवानुं, पाई इंटू डी लेवानुं। डायमीटर 40 છે તો આપણે અહીંયા 40 લીધું, 50 હોય તો 50 લેવાનું, 30 હોય તો 30 લેવાનું। તો જે લાઈન આવે, જે ડાયમેન્શન આવે, જે પ્રમાણેની લાઈન અહીંયા દોરવાની, એ લાઈનના 8 સરખા ભાગ પાડવાના, અને આ સર્કલના પણ આપણે 8 સરખા ભાગ પાડ્યા છે। હવે ટેન્જન્ટ દોરવાના છે, તો ટેન્જન્ટ માટે તમે કોણ માપકનો ઉપયોગ કરો અથવા તો સેટ સ્ક્વેરનો પણ ઉપયોગ કરી શકો। ધારો કે હું સેક્શનનો ઉપયોગ કરું, આ આપણે એને 8 નંબર પરથી માની લો કે આ એક સ્પર્શક દોરે છે ટેન્જન્ટ। તે રીતના આ 7 ઉપરથી અહીંયા આવો સ્પર્શક દોરવાનો, 6 ઉપરથી આ રીતના 90 ડિગ્રી બને એ સ્પર્શક દોરો, એટલે કે સર્કલ ને સ્પર્શક, પણ આ જે લાઈન છે એને 90 ડિગ્રી થાય। તો આ રીતના તમે દરેક નંબરમાંથી ટેન્જન્ટ દોરવાનો છે, અને એ ટેન્જન્ટની લેન્થ સૌથી મોટી અહીંયા આવશે, અને પછી એક એક નંબર જેટલી ઓછી થતી જાય એ આપણે એપ્રોક્સિમેટ દોરવાની અત્યારે। હવે આ લેન્થ મારે વધારે જરૂર છે અહીંયા, તો થોડી અમે વધારી દઉં। શું કર્યું આપણે? એક સર્કલ દોર્યું, ત્યાંથી બોટમમાં એક લાઈન દોરી, એ લાઈનની લેન્થ રાખી પાઈ ઇન્ટુ ડી જેટલી, સર્કલના 8 સરખા ભાગ પાડ્યા। આમાં પણ તમે 8ની જગ્યાએ 12 ભાગ પાડી શકો, જો 8 પાડો તો આ લેન્થના 8 ભાગ પાડવાના, અને જો 12 ભાગ પાડો તો આ લેન્થના 12 સરખા ભાગ પાડવાના, અને નંબરિંગના પ્રમાણે યાદ રાખવાનું। અહીંયા 1 2 3 આ બાજુ રાખવાના, અને અહીંયા 1 2 3 આ રીતના આ બાજુ આવવાનું છે, એ નંબરિંગનો સિક્વન્સ તમારે યાદ રાખવાનો। હવે શું કરવાનું? તો પરિકર લેવાનું, આ પરિકરમાં આ આપણું પહેલું ડાયમેન્શન છે, તો અહીંયા આટલો આપણો પહેલો નંબર થયો,
નંબર પડશે તો આપણે એનો નંબર આપીએ PA. હવે પરિકરથી એક ડિવિઝન ઓછું માપ લેવાનું એટલે કે 7 સુધીનું ડાયમેન્શન આપણે અહીંયાથી લઈએ છે 7 સુધીનું એ 7 ડેશ પર રાખી અને ચાપ મારવાનો તો ત્યાં નંબર પડશે આપણને P7. સેમ વે આપણો બોટમ પોઈન્ટ રેફરન્સ પોઈન્ટ અહીંયા છે યાદ રાખવાનું આ રેફરન્સ પોઈન્ટ છે અહીંયાથી 6 જેટલું માપ લેવાનું 6 ડેશ ઉપરથી અહીંયા ચાપ મારવાનો તો ઇટ વિલ બી અવર પોઈન્ટ P6 પછી 5 ઉપર 5 ડેશથી ચાપ મારો 4 પર 4 ડેશથી ચાપ મારો જો અહીંયા લેન્થ ઓછી પડે તો આપણે લેન્થ થોડી એક્સટેન્ડ કરી લેવાની છે આપણે લેન્થ એક્સટેન્ડ કરી લીધી હોય ત્યારબાદ 3 ઉપર તો 3 ડેશ ઉપરથી ચાપ મારવાનો 2 ઉપર તો 2 ડેશથી ચાપ મારવાનો હવે છેલ્લું ડાયમેન્શન આપણું આવ્યું 1 સુધીનું તો 1 ડેશથી ચાપ મારવાનો બરાબર એને નંબરિંગ કરી દઈએ આપણે 6 5 ડેશ ઉપર હતું તો P5 4 ડેશ ઉપર છે તો P4 P3 P2 P1 અને આ સ્ટાર્ટિંગ પોઈન્ટ ગણો તો ઇટ વિલ બી P0 હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું P0 થી P1 P2 P3 P4 P5 P6 P7 અને P8 આ કર્વ તમારે હેન્ડ બાય હેન્ડ એટલે કે ફ્રી હેન્ડથી દોરવાનો છે કોઈ પરિકરથી દોરવા જશો તો બે પોઈન્ટ મેચ નહીં થાય અથવા તમે ફ્રેન્ચ કરવાનો યુઝ થશે તો પણ આ કર્વ એક્ઝેક્ટ તમને શેપમાં નહીં આવે એટલે પ્રેક્ટિસ આની બાય હેન્ડ એટલે કે સ્મૂથ કર્વ ફ્રી હેન્ડે દોરવાનો અને પ્રેક્ટિસ પાડવાની તમારે તો આ થાય તમારું ઇનવોલ્યુટ ઓફ એ સર્કલ આ આપણું સર્કલ છે અને ફાઇનલી આ સર્કલ અને આ ઇનવોલ્યુટ એ બે જ ડ્રોઈંગમાં તમારે હાઈલાઇટ થવા જોઈએ બાકીના પોર્શન છે આ ટેન્જન્ટ છે કે ભાગ પડેલા છે એ બધું તમારે કન્સ્ટ્રક્શન લાઈન એટલે કે પાતળી લાઈન થીન લાઈનનો ઉપયોગ કરવાનો બાકી આ જે છે એ આપણે બોર્ડર લાઈનનો ઉપયોગ કરવાનો તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ પ્રોબ્લમ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો